शनिवार गुजरात राज्य पुलिस आवास निगम लीप गांधीनगर द्वारा राज्य अनामत पुलिस दल छूत 11 માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂપિયા 49 કરોડના ખર્ચે નવનિર્મિત B288 આવાસોનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવીના હસ્તે લોકાર્પણ સંપન્ન થયું હતું। મંત્રીશ્રીએ આવાસ ધારક પોલીસ જવાનોને આવાસની ચાવીઓ અર્પણ કરી હતી। પોલીસ જવાનોને સુવિધાયુક્ત રહેણાંક મળી રહે તે માટે અગાઉ બે રૂમને બદલે હવે રસોડા સાથે 3 રૂમો બનાવવામાં આવ્યા છે। 12 માળના 3 ટાવરોના આવાસોમાં વુડન કબાટ તથા મોડ્યુલર કિચન સવલત સાથે લિફ્ટ, જનરેટર, પાર્કિંગ, શેર ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ અવસરે હથિયારી એકમોના એડિશનલ DGP શ્રી ડોક્ટર PK રોશન તથા પોલીસ અનામત દળ વાવ જૂથ 11ના સેનાપતિ શ્રીમતી ઉષા રાડાએ પ્રાસંગિક પ્રવચન કરીને પોલીસને મળતી આવાસની સગવડો વિશેની વિગતો આપી હતી। અક્ષરધામ હુમલા સમયે શહીદી વહોરનારા અર્જુનસિંહના નામ પર SRPF વાવ ખાતે રસ્તાનું નામકરણ કરાયું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અજીત આહીર, ઉપપ્રમુખ ભૂમિકા પટેલ, કારોબારી અધ્યક્ષ રશિક પટેલ, અગ્રણી શ્રી બળવંતભાઈ, કૌશલભાઈ, DYSP KV પરીખ તથા AM પટેલ, PSI AZ ચૌધરી, HV ગિલેટવાળા, PU પટેલ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ TV, કામરેજ।